દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના હાંડી ગામનો ચકચારી બનાવ સામે આવ્યો. હાંડી ગામે ખેતરોમાં ગેરકાયદેસર રીતે ગાંજાના છોડનું વાવેતર. પ્રાપ્ત વિગતો અનુસાર દાહોદ એસઓજી પોલીસને મળેલ બાતમીના આધારે એસઓજી પોલીસની ટીમ ગત તારીખ 21 ઓક્ટોબરના રોજ સિંગવડ તાલુકાના હાંડી ગામે મસાર ફારિયાના ખેતરમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી. તપાસ કરતાની સાથે જ પોલીસ ચોંકી ઉઠી હતી. ખેતરોમાં એક બે નહીં પરંતુ ગેરકાયદેસર ગાંજાના છોડનું 2318 નંગ વાવેતર કરેલ નજરે પડતા પોલીસ પણ અચંબામાં મુકાઈ ગઈ હતી. પોલીસે ગાંજાનું છોડોનું ગણતરી કરતાં 2318 નંગ ગાંજાનું વાવેતર, જેની કુલ કિંમત ₹2,74,54,000ની કિંમતના ગેરકાયદેસર રીતે ગાંજાના વાવેતરના છોડો મળી આવ્યા હતા. પોલીસે આ મામલે ગામમાં રહેતા વિક્રમભાઈ નરસિંહભાઈ મચ્છારને ઝડપી પાડ્યો હતો, જ્યારે હિંમતભાઈ જોખનભાઈ મસાર અને સરતાનભાઈ શાંતુભાઈ મસાર પોલીસને જોઈ નાસી જવામાં સફળ રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આટલી મોટી માત્રામાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કોની નજર રહેમ હેઠળ કરવામાં આવ્યું હશે તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે સમગ્ર મામલો એસઓજી પોલીસ દ્વારા મુદ્દામાલ કબજે કરી ફરાર 2 જણાના ધરપકડના ચક્રો પણ ગતિમાન કર્યા છે. આ સંબંધે એસઓજી પોલીસે રણધીર કપૂર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ આરંભ કર્યો છે. નઈમ મુંડા, ZSTV, દાહોદ. 21 તારીખના વહેલી સવારના રોજ દાહોદ એસઓજી પીઆઈ અને પીએસઆઈને મળેલ બાતમીને અનુસંધાને રણધીકપુર પોલીસ સ્ટેશનના અગારા હાંડી ખાતે વિક્રમ મચ્છારના ખેતરમાં ગાંજાના છોડનું વાવેતર થયેલાની હકીકત જાણવા મળેલ. જે હકીકતને આધારે સમગ્ર ટીમે રેડ કરતા એના ખેતરમાં ઘણા છોડ ગાંજાના જોવા મળે, જેને અનુસંધાને આજુબાજુના 5 થી 6 કિલોમીટરના એરિયામાં પણ સર્ચ ઓપરેશન એસઓજી દાહોદે કરેલ. તેના અનુસંધાને FSLને સ્થળ પર બોલાવી અને એની ચકાસણી કરતા આ તમામ છોડ FSLના પરીક્ષણ બાદ ગાંજાના હોવાનું જાણવા મળેલ. અને છેલ્લા 48 કલાકના આ એસઓજીના ઓપરેશનમાં સ્વતંત્ર પંચોની રૂબરૂ આ તમામ કાર્યવાહી કરવામાં આવેલ છે, જેમાં 3 ખેતરોમાં સૌથી પહેલાં વિક્રમ નરસિંહભાઈ મચ્છાર, હાંડી મચ્છાર ફળિયું તાલુકો સિંગવડ, એના ખેતરમાંથી કુલ 588 નંગ ગાંજાના છોડ, જેનું વજન 539 કિલો અને 400 ગ્રામ થાય છે, જેની કુલ કિંમત 53,94,000. બીજું ખેતર હિંમતભાઈ જોખનાભાઈ મચ્છાર, એ પણ હાંડી મચ્છાર ફળિયું સિંગવડના રહેવાસી છે, એનું પણ ખેતર નજીકમાં છે. એના ખેતરમાંથી કુલ 1340 નંગ છોડ મળ્યા, જેનું વજન 1890 કિલો 500 ગ્રામ થાય છે અને કિંમત 1,89,05,000 થાય છે. ત્રીજું ખેતર સરતાનભાઈ શાંતુભાઈ મચ્છાર, એ પણ હાંડી મચ્છાર ફળિયું સિંગવડ દાહોદ જિલ્લો, જેના ખેતરમાંથી કુલ 390 છોડ ગાંજાના મળેલ, જેનું વજન 315 કિલો 500 ગ્રામ થાય છે અને જેની કિંમત 31,55,000 થાય છે. આમ આ 3 ખેતર જે 3-3 અડોઅડીને આવેલ છે, એના કુલ 2,318 જેટલા છોડ, 2,745 કિલો 400 ગ્રામ જેટલું ગાંજાનું વજન અને કુલ કિંમત 2,74,54,000નું ગાંજો દાહોદ એસઓજીએ પકડી અને એક સફળ ઓપરેશન પાર પાડેલ છે. આના અનુસંધાને છેલ્લા 1 મહિનાથી સતત એસઓજીએ જે બાતમી મળેલ એના અનુસંધાને રેડ કરેલ છે અને હજી આ અભિયાન એ ચાલુ રહેશે. સરકારશ્રીનું, ગૃહ વિભાગનું, ગૃહમંત્રીશ્રીનું અને DGP સાહેબની જે સૂચના મળેલ એને અનુસંધાને ઇન્ચાર્જ DIGP નિલેશ જાડેડિયા સાહેબના માર્ગદર્શનમાં અહીંથી SP દાહોદની સીધી દોરવણી હેઠળ આ ઓપરેશન પાર પાડવામાં આવેલ છે. સ્થળ પરથી આરોપી વિક્રમભાઈ નરસિંહભાઈ મચ્છાર એની અટકાયત કરવામાં આવેલ છે અને 2 આરોપી હિંમત જોખના મચ્છાર અને સરતાન શાંતુભાઈ મચ્છાર એ ફરાર છે. એને પકડવા માટે પણ તજવીજ ચાલુ છે. CPI દેવગઢ બારીયા આ કેસની